आ तरफ मेट्रो सिटी अमदावाद में पण भुवाना दर्शन करवा मळ्या। शहेरना सेंट ઝેવિયર્સ રોડ પર જોગણી માતાના મંદિરને અડીને જ મસમોટો ભૂવો પડ્યો છે। સ્થાનિકોનું માનીએ તો ડ્રેનેજ લાઇનમાં લીકેજના કારણે ભૂવો પડ્યો છે। આ ભૂવો 20 ફૂટ લાંબો અને 50 ફૂટ ઊંડો છે। ભૂવાનો ગોળાર્ધ જોતા મંદિરની સલામતી પર સવાલો સર્જાયા છે। જો કે તંત્રએ ભૂવો પૂરવાની કામગીરી કરવાને બદલે પોતાનું પાપ છુપાવવાનો પ્રયાસ કર્યો અને આજુબાજુથી બેરિકેડિંગ કરીને સંતોષ માન્યો છે। ત્યારે અહીં સવાલ એ સર્જાય છે કે તંત્ર કેમ પોતાનું પાપ છુપાવી રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રાજમાં માત્ર જે શહેરીજનો જ નહીં પરંતુ હવે જે ધાર્મિક સ્થાન આવેલા છે તે પણ ક્યાંક ને ક્યાંક હેરાન થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ચોમાસાની સીઝન હાલ ચાલી રહી છે અને આપણે હાલ હાજર છે સેન્ટ ઝેવિયર કોલેજ રોડ ખાતે કે જ્યાં આગળ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે હિન્દુ આસ્થા અને જે ધાર્મિક કહી શકાય કે જોગણી માતાનું મંદિર આવેલું છે બરાબર તેની નીચે મુખ્ય માર્ગ પસાર થાય છે ત્યાં આગળ વધુ એક ભૂવો પડ્યો છે। આ ભૂવો એવો પડ્યો છે કે છેલ્લા કેટલાય દિવસથી તંત્રના અધિકારીઓને જાણ હોવા છતાં અહીં કોઈ આવતું નથી કે ના કોઈ રિપેર કરાવવાની તસ્દી લે છે। તેમણે કર્યું છે તો માત્ર બેરિકેડિંગ કે જેના કારણે લોકોને આ દેખાય નહીં। બીજું મહત્વનું એ ગણી શકાય કે જે સ્થાનિક મંદિર અહીં આવેલું છે તેમાં લોકો દર્શન કરવા આવતા હોય છે પરંતુ જે બેરિકેડિંગના કારણે હાલ લોકો અહીંયા આવતા ચોક્કસથી બંધ થયા છે। તો આજુબાજુના લોકોનું કહેવું છે કે કેટલાય દિવસથી તંત્રને જાણ કરવામાં આવે છે પરંતુ તંત્રના અધિકારીઓ આ વસ્તુને ધ્યાને લેતા નથી। ત્યારે મહત્વની વાત એ છે કે વારંવાર અમદાવાદમાં ભૂવા પડે છે, ક્યારે આ સમસ્યાનો અંત આવશે અને જો ભૂવા પડે છે તો કેમ તેને તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં નથી આવતા કે જેના કારણે ફરી એક વખત વાહન વ્યવહાર કે અન્ય કોઈ ચીજ વસ્તુ પૂર્વરત કરી શકાય। કેમેરામેન હિરેન ખલાસ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।